नमस्कार छ વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ચિત્રા બુલેટિનની શરૂઆત કરીએ વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદના અલગ અલગ વિસ્તાર સેટેલાઇટ પ્રલાદનગર વેજલપુર જોહાપુરા શિવરદની શ્યામલ આંબાવાડીમાં વરસાદ છે જીવરાત પાર્ક વેજલપુર વિસ્તારમાં પણ વરસાદ છે એરપોર્ટ વિસ્તાર અંજલી વિસ્તારમાં પણ સામાન્ય વરસાદ નોંધાઈ રહ્યો છે તો આપને જણાવી દઈએ કે આ પહેલા સવારથી જ એક રીતે તાપમાન નીચું હતું અને કાળા દિબાંગ વાદળોની વચ્ચે હવે વરસાદ શરૂ થયો આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી નાઇનના સંવાદદાતા પ્રતીક જાદવ જોડાયા છે અંજલી ચાર રસ્તાથી અને અજીતસિંહ જોડાયા છે નવરંગપુરાથી અજીત સૌ પહેલા આપની પાસે આવવા માંગે છે આપ જે વિસ્તારમાં છો કયા પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ધીમી ધારે વરસાદ છે કે પછી ધોધમાર વરસાદ અજીત આજે ચિત્ર અમદાવાદમાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો હું નવરંગપુરા વિસ્તારની વાત કરી રહ્યો છું આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે અત્યારે જે વરસાદ છે એકદમ ધીમી ધારે વરસી રહ્યો છે થોડો સમય પહેલાં જે વરસાદનું એક જોરદાર ઝાપટું પડ્યું હતું અને અમદાવાદનો જે વિસ્તાર હતો એમાં ખાસ કરીને નવરંગપુરા વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે એકદમ વરસાદ શાંત થઈ ગયો છે અને વરસાદની જે ગતિ હતી એ પણ ધીમી પડી ગઈ છે લાંબા સમય બાદ જે ગરમીમાંથી જે અમદાવાદવાસીઓને આજે છુટકારો મળ્યો હતો અને સમી સાંજે વાતાવરણમાં ચેન્જ આવ્યો હતો અને એને લઈને જ વરસાદ વરસ્યો હતો ખાસ કરીને અમદાવાદનો જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતાની સાથે જ જે જગ્યાએ વર્ષોથી જે પાણી ભરાવાની સમસ્યા હતી એ પણ અહીંયા જોવા મળી હતી વરસાદ જે રીતે વરસ્યો હતો એને લઈને જે વાતાવરણમાં પલટો આવ્યો હતો એને વાહન ચાલકો છે એ ક્યાંક જે પરેશ જે હાલાકીનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને જે નવરંગપુરા વિસ્તારની વાત કરીએ તો ત્યાં જ્યાં વર્ષોથી જે પાણી ભરાવાની સમસ્યા હતી એ તો સામે જોવા મળી છે પરંતુ વરસાદી વાતાવરણને લઈને જ વાહન ચાલકોને જે પોતાની જે વાહનો છે તે ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો પડે છે સમય સાંજે એમને પોતાના વાહનોને લાઇટો ચાલુ કરીને જવું પડી રહ્યું છે વરસાદનું જોર ચોક્કસ ઘટ્યું છે વરસાદ અત્યારે ઝરમર ઝરમર વરસી રહ્યો છે પરંતુ લગભગ 20-25 મિનિટ સુધી વરસાદની જો ઝાપટું હતું એ નવરંગપુરા વિસ્તારમાં જોરદાર રીતે વરસ્યું હતું અને એને લઈને જ સામાન્ય જે વરસાદ વરસાદ સાથે જે છે તે પાણી ભરાવાની સમસ્યા હતી એ અહીંયા જોવા મળી છે મારા કેમેરામેન રાહુલ વાઘેલા ફરી આપણે જે દ્રશ્યો બતાવશે અત્યારે ફરીથી વરસાદનું જે ઝાપટું છે જોરદાર રીતે વરસી રહ્યું છે થોડો વિરામ બાદ વરસાદે અત્યારે ફરીથી જોર પકડ્યું છે અને હવે વરસાદે જે ગતિ છે એ પણ વધી રહી છે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે વાહન ચાલકો છે એ પોતાના વાહનોની લાઇટો ચાલુ કરી અને રસ્તા પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે જી ચિત્રા બિલકુલ તો નવરંગપુરાની તસવીર આપને બતાવી રહ્યા છે અમારા સંવાદદાતા અંજલી ચાર રસ્તા પ્રતીક જાદવ ત્યાં જોડાયા છે પ્રતીક નવરંગપુરામાં તો અત્યારે ધીમી ધારે વરસાદ છે રફતાર હવે ધીરે ધીરે વરસાદ પકડી રહ્યો છે ખાસ અમદાવાદના અન્ય વિસ્તારની વાત કરીએ તો આગામી કલાકોમાં પણ શું આ જ પ્રકારે વરસાદ રહેશે અને આગામી દિવસોનું વેધર ફોરકાસ્ટ શું કહે છે પ્રતીક ચિત્ર હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી અને આજ પ્રમાણે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને આજ કારણથી પશ્ચિમ વિસ્તારના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે આ દ્રશ્ય અમદાવાદના અંજલી ચાર રસ્તાના છે કે જ્યાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે અને ધીમી ધારે જે વરસાદ પડી રહ્યો છે તેમાં શહેરીજનો પણ આનંદ લઈ રહ્યા છે કારણ કે અમદાવાદ શહેરમાં ખૂબ ઓછો વરસાદ ચાલુ સિઝનમાં પડ્યો છે અને ઓછા વરસાદના કારણે અમદાવાદ શહેરમાં ગરમી અને બફારાનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે ઓગસ્ટ મહિનાની જો વાત કરવામાં આવે તો મહત્તમ તાપમાન 28 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું જે એક રેકોર્ડજનક તાપમાન કહી શકાય અને આ જ કારણથી અમદાવાદ શહેરને ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું જો કે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે તેના કારણે અમદાવાદના જે શહેરીજનો છે તેમાં ખુશીનો માહોલ છે કારણ કે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમી અને બફારાથી ચોક્કસ તેમને રાહત મળી છે અને જો વરસાદની વાત કરવામાં આવે તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારો જેવા કે એરપોર્ટ છે રિવરફ્રન્ટ છે અંજલી સહિતના જે વિસ્તારો છે શિવરંજની શ્યામલ જીવરાજ પાર્ક વેજલપુર જુહાપુરા આ તમામ વિસ્તારોમાં હાલ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે અને જે પ્રમાણે વાદળછાયું વાતાવરણ છે કાળા ડિબાંગ વાદળોથી અમદાવાદ શહેર ઘેરાયેલું છે તેનાથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ વરસાદ આગામી 1.5 થી 1.25 કલાક અમદાવાદ શહેરમાં વરસી શકે છે અને જે વરસાદની અમદાવાદના શહેરીજનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા કારણ કે ગરમી અને બફારાથી શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા અને આ પરિસ્થિતિમાં જો વરસાદ વરસે અમદાવાદમાં તો ચોક્કસથી અમદાવાદના જે શહેરીજનો છે તેમને રાહત મળી શકે તેવું તેમને લાગી રહ્યું છે અને આ જ ક્રમથી હવે જે રીતે વરસાદ અમદાવાદ શહેરમાં વરસી રહ્યો છે તેનાથી
શહેરીજનો આ મેઘરાજાને બતાવી રહ્યા છે, વરસાદમાં પલળીને આનંદ લઈ રહ્યા છે અને ગરમી અને બફારાથી છુટકારો મેળવવાનો ટ્રાય પણ તે કરી રહ્યા છે. જોકે ચિંતાનો વિષય એ છે કે આગામી 48 કલાક દરમિયાન હવે ભારે વરસાદની આગાહી નથી. જોકે એક વરસાદી સિસ્ટમ 9 તારીખે બંગાળની ખાડીમાં સર્જાવાની છે, જેનાથી આગામી 4 દિવસ બાદ વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા હવામાન વિભાગે છે. બિલકુલ, એટલે આંશિક રાહત ચોક્કસથી ગરમીથી લોકોને મળી છે. અત્યારે આભાર પ્રતિક અને અજીત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો અલગ અલગ વિસ્તારના વિઝ્યુઅલ્સ આપને બતાવી રહ્યા છે ટીવી સ્ક્રીન ઉપર. અમદાવાદના અલગ અલગ વિસ્તારોની આ તસવીર છે. મહત્વની વાત છે કે જો હવામાન વિભાગની વાત કરીએ તો અત્યારે જે ડિસ્ટર્બન્સ સર્જાયું છે, એટલે કે એક પ્રેશર સિસ્ટમ એક્ટિવ થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન, જેને લઈને આ વરસાદ છે. પરંતુ આગામી 48 કલાક દરમિયાન કોઈ પણ ભારે વરસાદની આગાહી અમદાવાદમાં નથી. લગભગ 4 દિવસ બાદ વરસાદ ફરી એક વખત પડી શકે છે, પરંતુ હાલ તો આંશિક રાહત અમદાવાદવાસીઓને મળી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે. 3 તસવીર આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોની આ તસવીરો છે. સવારે પણ આમ તો વાદળ ખુલ્લું હતું, પરંતુ તેમ છતાં વરસાદી છાંટા પડ્યા હતા. 3 વિસ્તાર, શ્યામલ એરપોર્ટ અને સોલા વિસ્તારની તસવીર છે. આમ તો પૂર્વ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ હવે પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદ છે. ખાસ આપને જણાવી દઈએ કે અમદાવાદમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. આંશિક રાહત લોકોને ગરમીથી મળી છે, કારણ કે બફારો હતો અને બફારાથી લોકોને એક રીતે પરેશાની થઈ રહી હતી, પરંતુ આખરે બફારા બાદ થોડીક રાહત.